ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ આજે આપણે વાંદરાને વાંચતા ન આવડે તેનું પુનરાવર્તન જોઈશું અગાઉ એ પ્રશ્નો આપણે જોઈ ગયા છે પણ ફરીથી પુનરાવર્તન રૂપે એ પ્રશ્નો જોઈશું એ પહેલાં તમને દરેકને દરેક સબ્જેક્ટની પીડીએફ મોકલવામાં આવે છે તો તમે એ તમારી નોટબુકમાં રેગ્યુલર લખો છો ને જો ન લખતા હોય તો લખવાનું શરૂ કરી દેજો એ પ્રમાણે આપણી નોટબુક રહેશે અને તમને ખબર છે કે ગુજરાતીમાં આપણે લટકતા અક્ષરે લખવાનું છે એટલે કે વીતીને અડાડીને અક્ષરો આપણે લખવાના છે બરાબર એ કાળજી ખાસ કરીને રાખજો તો ચાલો આપણે પુનરાવર્તન તરફ આગળ વધીએ ચાલો ગાઈએ ગીતડું ઉંદરે છે ડરમાં માણસ રહેતો ઘરમાં ચક્કો ચકી રે માળામાં બટેર તેતર જાડામાં સમડીનું ઘર ઊંચા જાડે ચામાં ચિડિયા લટકે ડારે ગાય બકરી રહેતા વાડે વંદોટો ટો ચૂપચાપ તિરાડે સિંહ વે છે બોર્ડમાં ને હું તો બાની સોડમાં અગાઉ આપણે પ્રશ્ન બાર ઋતુ ઓળખો અને લખો જોઈ ગયા હવે આપણે ઋતુઓને ઓળખીએ તો ચિત્રમાં તમને જુઓ કઈ ઋતુની વાત લાગે છે તમને શિયાળાની બરાબર શા માટે એવું લાગે છે કે આ શિયાળાની ઋતુનું ચિત્ર હશે કારણ કે બાળકે ટોપી પહેરી છે ગળામાં મફલર પહેર્યો છે સ્વેટર પહેર્યું લાગે છે બરાબર પાછળ બળફ પડતા દેખાય છે તમને એટલે આપને લાગે છે કે આ શિયાળાની ઋતુની વાત હશે તો આપણે ઠંડીથી બચવા માટે આ વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ટાંપણું કરીએ છીએ જ્યારે વાંદરાભાઈ તો ઠંડી બગાડવા શું કરતા હતા એક ડાર પરથી બીજે ડાર એક છાપરા પરથી બીજા છાપરા પર કુટકા મારતા હતા અને ઠંડી બગાડતા હતા હવે જોઈએ ઉનાળાની ઋતુની વાત તો ચિત્રમાં તમને દેખાય છે કે બાળક એક દરિયા કિનારે રમતો દેખાઈ રહ્યો છે કારણ કે આપને ઉનાળામાં સૂરજનો તડકો ખૂબ જ આંકડો લાગે છે અને ત્યારે આપણને નહવાનું ખૂબ જ ગમે છે અને ગરમીથી બચવા માટે આપણે સુતરાઉ કપડાં પહેરીએ છીએ પંખો અને એસી તો આપણા મનગમતા ઉનાળામાં થઈ જાય છે તો વાંદરાભાઈ ગરમીથી બચવા માટે શું કરતા હતા વાંદરાભાઈ અને એના મિત્રો સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખતા હતા હવે છે તમારી મનગમતી ઋતુ છે ને આ તમારી મનગમતી ઋતુ તો બોલો બોલો આ કઈ ઋતુનું ચિત્ર છે વેરી ગુડ ચોમાસાની ઋતુનું તો વરસાદથી બચવા માટે આપણે છત્રીનો રેનકોટનો ઉપયોગ કરીએ છીએ અને તમે તો વરસાદમાં નવા પણ જાઓ છો જાઓ છો ને કાગળની હોડી બનાવીને એમાં તડતી મૂકવા માટે તો વાંદરાભાઈ અને એના મિત્રો વરસાદથી બચવા માટે શું કરતા હતા પોતાની પૂંછડી ઊંચી કરી મિનારા જેવું બનાવીને એનાથી બચતા હતા શું એ રીતે આપણે વરસાદથી બચી શકીએ બોલો બચી શકીએ ના બચી શકીએ તો હવે આપણે જોઈએ પ્રશ્ન પંદર તમને બે ચિત્રો આપ્યા છે તેમાંથી તમારે જુદી વસ્તુઓ અલગ તાળવવાની હતી તો તમે આ પ્રવૃત્તિ કરી હશે તો એની થોડી ચર્ચા આપણે કરી લઈએ તો પહેલી નજરે આપણે જોતા બંને ચિત્રો આપણને શું લાગે છે સરખા લાગે છે પણ તો એકદમ ધારીને જોઈએ તો આપને ખ્યાલ આવશે કે એમાં ઘણી વસ્તુઓ આપણને જુદી દેખાશે તો જોઈએ આપણે ચિત્ર આ જે પહેલું ઘર છે એ ટેજલનું ઘર છે અને નીચેનું ઘર વિવેકનું ઘર છે તો જોઈએ આપણે તો ઉદાહરણ આપણે આપ્યું છે કે તેજલના ઘર પાસેનો લીમડો જાડો છે જુઓ ચિત્રમાં દેખાય છે ને લીમડાનું ઝાડ કેવું લાગે છે જાડું છે અને વિવેકના ઘર પાસેનો લીમડો પાતળો છે દેખાય છે ચિત્રમાં તમને એ રીતે બીજું જોઈએ તેજલના ઘરની આગળ ખાટલા પર દાડા બેઠેલા દેખાય છે જ્યારે વિવેકના ઘરની આગળ ખાટલા પર દાડી બેઠેલા દેખાય છે એ પ્રમાણે તમારે બીજા તફાવતો શોધીને લખવાના છે એ પ્રમાણેના હું તમને બીજા બે ચિત્રો આપું છું તેમાંથી તમારે શું જુદું છે એ અલગ તાળવવાનું છે થશે ને તમારથી અને રંગબેરંગી ચિત્રો જોવાની પણ તમને મજા પડશે તો ચાલો જાતે શોધો તેના પછી છે લખો તમે તમારું નવું ઘર બનાવો તો કેવું હોય એના વિશે તમારે લખવાનું હતું હું અહીં તમને ઘરના થોડા ચિત્રો બતાવો છું એના પરથી તમે જુઓ અને વિચારો કે તમે આમાંથી તમારું ઘર કયું બનાવશો બરાબર અને એ પ્રમાણે તમે લખજો તો જોઈએ આપણે ઘરના થોરા ચિત્રો આ છે ઝૂંપડી ઝૂંપડી કેવી હોય કાચી જેને કાચું ઘર કહી શકાય જેમાં છાણ કે માટીથી લીપણ કરવામાં આવેલું હોય છે આ છે ગુફા તમે ગુફામાં રહેવા ન જતા કારણ કે ત્યાં તો કોણ રહે છે જંગલી જાનવરો પાણીથી બચવા માટે આ યોગ્ય ઘર લાગે છે નહીં તમને કેટલું સરસ પાણીથી પણ બચી શકાય આપણે હવે પછી છે તંબુઓ જેમાં અલગ અલગ પ્રકારના આપણને તંબુઓ બતાવ્યા છે બરાબર બરડગાડામાં પણ ટેન્ટ બનાવીને રહી શકાય બરાબર જુઓ અલગ અલગ તંબુઓના પ્રકાર બતાવ્યા છે એના પછી છે લાકડાનું ઘર સિમેન્ટથી બનેલી ઝુંપડી પાક્કું પથ્થરોટી બનાવેલું ઘર અને હોડીનું ઘર હવે છે એક રૂમવાળું ઘર બે માળવાળું ઘર હોસ્ટેલ હોસ્ટેલ કેવી હોય મોટી હોય એના પછી છે એપાર્ટમેન્ટ બહુમાળી બિલ્ડિંગ જેને આપણે ફ્લેટ કહીએ છીએ હવે છે બંગલો બરાબર સુંદર અને ભવ્ય ઘર કહી શકાય હવે આ બધામાંથી તમારું મનગમતું ઘર કયું છે જે તમે બનાવવા માંગો છો એ મને જણાવજો આપણે આટલા બધા ઘર જોયા દરેક ઘરમાં પોતપોતાની સગવડ હોય આપણને ગમે એવું હોય આપણને ન ગમે તેવી બાબતો પણ હોય જેમ કે આપણને કોઈ ઘર સાવ સાદું લાગતું હોય કે આ તો માટી ને ઘાસનું છે પણ એની અંદર ઠંડક બહુ સરસ હોય અને કોઈક વખત કોઈ ઘર બહુ મોટું હોય અને આમ સરસ લાગતું હોય પણ આપણે એની અંદર જઈએ તો બહુ ગરમી લાગે અથવા તો જેવી સાદા ઘરમાં ઊંઘ આવે તેવી ન આવે એસી વગર તો ચાલે જ નહીં તો એવું હોઈ શકે દરેક ઘરની પોતપોતાની અલગ રીત હોઈ શકે એવું કંઈ જ નથી કે આ જ ઘર સારું કે પહેલું જ ઘર સારું પણ તમને કેવું ઘર ગમે છે તેવું તમે કરી શકો એટલે તમે મને મળો ત્યારે કહેજો કે તમને કેવું ઘર ગમે છે